अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थी मित्रों, धोरण 10 विषय अरबी, आज की इस्लामी तारीख 14/4/1442, अंग्रेजी तारीख 30/11/2020। विद्यार्थी मित्रों, अपने 12मा पाठ में कहेवत अने तेनी समझूती विषे चर्चा करी रहिया छीए। अगाऊ पीरियडों में आपड़ी लगभग 3 कहेवतो थई गई। आज आपणे 4थी कहेवत भणवा जई रहिया छीए। तो दरेके दरेक विद्यार्थी पोतानी टेक्स्टबुक चोपड़ी खोली ले अने चोपड़ी में पेज नंबर 54 नंबर पान उघाड़े, त्या जुओ 4 नंबर ऊपर कहेवत लखी छे, शरुन नासी आलिमुन ला यनफउ बिइल्मिही। मित्रों, आनाथी पहला जे 3 कहेवतो थई गई ते हूँ आशा राखू छू के दरेक विद्यार्थीए એ કહેવતો પોતાની નોટબુકમાં લખી લીધી હશે। હું કહેવતની સાથે સાથે યુટ્યુબના વિડીયોની સાથે તેની પીડીએફ ફાઇલ પણ મોકલું છું, જેથી તમારા માટે લખવું સરળ રહે, સહેલું રહે। તો જ્યારે પણ નોટ ચેક કરવાની જરૂર પડશે તો દરેકે દરેક વિદ્યાર્થીની નોટબુક મને કમ્પ્લીટ જોઈએ, એની સાથે સાથે દરેક વિદ્યાર્થી તેને યાદ પણ કરી લે। તો આપણે આગળ ચાલીએ। शरुन नासी, शरुन एटले खराब, शरुन एटले खराब, अन्नास एटले लोको, शरुन खराब तेनो विरोधी खैरुन एटले सारू, उमदा उत्तम। ऊपर ज आवी गयु शरुन खैरुन नास अने तेना विरोधी, तेनो विरोधी शब्द शरुन नास। लोकोमां सारो व्यक्ति एटले खैरुन नास અને લોકોમાં ખરાબ વ્યક્તિ એટલે શરુન્નાસ। આલિમુન એટલે જ્ઞાની, વિદ્વાન। ભાઈ, આલિમ શબ્દ એટલે આપણા સમાજના જે લોકો છે, જ્યારે પણ આપણી સામે આલિમનો શબ્દ આવે છે તો આપણા દિમાગમાં એક જ વાત, એક જ દ્રશ્ય આવી જાય કે કોઈ મૌલી સાહેબની વાત થઈ છે। ના મિત્રો, આ અરબી ભાષા છે। અરબી ભાષામાં આલિમ એટલે જાણનાર, જાણનાર શબ્દ ખૂબ જ વિશાળ છે। તેમાં જે કોઈક પણ વસ્તુ વિશે, જે કોઈક પણ વાત વિશે કોઈ પણ વ્યક્તિ જાણતી હોય તો તે વ્યક્તિને તે વસ્તુનો આલિમ કહેવાય। જેમ કે એક વ્યક્તિ ફ્રીજનું કામ જાણે છે તો આપણે આમ કહી શકીએ કે આ ફ્રીજનો આલિમ છે। આલિમ એટલે જ્ઞાની, જાણનાર। એવી જ રીતે કોઈક વ્યક્તિ બીજી કોઈ વસ્તુમાં મહારત રાખે છે તે તેને તેના સારા નરસાની બરાબર તેની પાસે તેની મહારત છે તો તે તે વસ્તુનો આલિમ કહેવાય। ભાઈ, મોહલ્લામાં ઘણા દલાલો છે તો તેને ખબર હોય છે કે કઈ જગા પર કોનું મકાન છે, કેવું છે, કેટલા વારનું છે, તો તે તે વસ્તુનો આલિમ કહેવાય। એટલે આલિમથી ફક્ત મૌલી સાહેબ અહીંયા મુરાદ નથી, દરેકે દરેક વસ્તુનો જાણનાર આલિમ એટલે જે કોઈક પણ જે વસ્તુ જાણતો હોય તે આલિમ કહેવાય। તો લોકોમાં સૌથી ખરાબ જ્ઞાની, વિદ્વાન એ જાણનાર છે, એ વિદ્વાન છે। લા યનફઉ, જે ફાયદો પહોંચાડતો નથી, લાભ પહોંચાડતો નથી, બિઇલ્મિહી પોતાના જ્ઞાન દ્વારા। લોકોમાં સૌથી ખરાબ જ્ઞાની એ છે
જે જ્ઞાની પોતાના જ્ઞાન વડે બીજાને ફાયદો પહોંચાડતો નથી. હવે આ કહેવતમાં શું કહેવા માંગે છે મિત્રો, કે જે વ્યક્તિ પાસે જે કંઈ પણ જ્ઞાન હોય તે પોતાનું જ્ઞાન બીજાને પહોંચાડે તો તે સારો જ્ઞાની કહેવાય. આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણા લોકો આપણા સમાજમાં એવા પણ હોય છે જે એક વસ્તુને જાણે છે તો તે પોતાના જ્ઞાનમાં જે કંઈક વસ્તુ છે તે બીજા વ્યક્તિને બતાવતો નથી. અને કારણ શું કહે છે, જેમ કે ગુરુ ચેલા કરે છે ને કે આ કુસ્તીમાં છે, પછી ક્રિકેટમાં છે, આ રમતોમાં છે, તો તે પોતાની અમુક કલા, પોતાની અમુક ખાસિયત બીજા વ્યક્તિને બતાવતા નથી. એટલા માટે નથી બતાવતા કે કંઈક તે મારા કરતાં આગળ નીકળી જાય, અથવા મારાથી આગળ વધી જાય અને મારાથી વધારે કમાણી કરતો થઈ જાય, મારા કરતાં વધારે નામ મેળવી લે. તો દોસ્તો મિત્રો, આવું આ વાત આવી નથી. રોજીનું મળવું ન મળવું, ઓછું મળવું વધારે મળવું, તે બધું અલ્લાહ તાલાના હાથમાં છે. જો ભાઈ મારી દુકાન છે, રેડીમેડ કપડાની મારી દુકાન છે, હવે મારા પડોશમાં મારા બાજુમાં એક બીજા વ્યક્તિએ રેડીમેડ કપડાની દુકાન ખોલી, તો હવે મને પૂછવા આવે છે કે ભાઈ માલ ક્યાંથી લેવો, કેવી રીતે લેવો, કઈ વેપારીને મળવું, આનો જથ્થાબંધ માલ ક્યાં મળશે. તો મારી ફરજ એ છે કે હું તેની રહેનુમાઈ કરું, તેને બતાવું. જો હું આવું વિચારું કે હું એને બતાવીશ તો મારી રોજીમાં મારો ધંધો ઓછો થઈ જશે, તો આ ખૂબ જ ઘટિયા સોચ છે, ખરાબ સોચ છે. એવી જ રીતે ઇસ્લામ ધર્મનું જ્ઞાન હોવું, દુનિયાવી નોલેજનું જ્ઞાન હોવું, જે વ્યક્તિ પાસે જે કંઈક પણ જ્ઞાન છે તે બીજા વ્યક્તિને પહોંચાડે. ભાઈ નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને અલ્લાહ તાલા તરફથી કુરાન શરીફનું બધું જ્ઞાન આપવામાં આવ્યું, તો નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એ બધું જ જ્ઞાન પોતાના માનતવંત સહાબાઓને આપ્યું અને સહાબાઓ દ્વારા આપણા સુધી પહોંચ્યું. અને અલ્હમ્દુલિલ્લાહ આજે પણ એ બધી વાતો પર અમલ થાય છે અને તે બધી વસ્તુઓ ભણાવવામાં આવી રહી છે. તો મિત્રો આજે પોતાના જીવનને અમલમાં લાવવા માટે સૌથી સારો અને મોકળો માર્ગ આ છે કે જે કંઈક પણ આપણે જાણીએ તેને બીજા લોકો સુધી પહોંચાડીએ. તો એમ કહેવાય છે કે કહેતે કહેતે કરને વાલે બન જાવે. ભાઈ આજે ગણિતના શિક્ષકે મને એક દાખલો શીખવાડ્યો, મને આવડી ગયો, તો એમાં વધારે પારંગત પ્રાપ્ત કરવા માટે હું બીજા કોઈકને શીખું તો હું વધારે તેમાં હોશિયાર બની જાઉં અને તે દાખલો ઝડપથી કરનારો બની જાઉં. કુરાન શરીફની એક વાતનું મને નોલેજ થઈ ગયું, જ્ઞાન મળી ગયું, હવે હું એ જ્ઞાન બીજા લોકોને પહોંચાડીશ તો હું એના વધારે ડીપમાં જતો થઈ જઈશ, મને એમાં તરક્કી મળશે. તો આપણી પાસે જે કંઈક પણ જ્ઞાન હોય તે બીજા લોકો સુધી પહોંચાડવું તે જ્ઞાની સારો કહેવાય. અને જે પોતાનું જ્ઞાન બીજા લોકોને ન પહોંચાડે અને પોતાના સુધી સીમિત કરી દે તો તે સૌથી ખરાબ જ્ઞાની છે. કેમ કે અલ્લાહ તઆલાએ પોતાના તરફથી એક વસ્તુનું જ્ઞાન તેને આપ્યું, હવે એની ફરજ છે કે આ જ્ઞાન જે અલ્લાહ તઆલા તરફથી મળેલી નેમત છે તે નેમતને બાકી રાખવા માટે બીજા લોકો સુધી તે પહોંચાડે. જો તે બીજાને પહોંચાડશે તો તેનું જ્ઞાન બાકી રહેશે અને જે લોકો પણ શીખશે અને તેનાથી ઘણા લોકોને ફાયદો પહોંચશે તે દરેકે દરેકને સ્વાબ તે વ્યક્તિને મળશે જેણે આ જ્ઞાનનો ફેલાવો કર્યો છે. વાત સમજાય છે મિત્રો? તો આજે આપણે દૃઢ નિશ્ચય કરીએ કે આજે જે કંઈક પણ આપણે આજથી જે કંઈક પણ જ્ઞાન પ્રાપ્ત કરીશું ઇન્શાલ્લાહ બીજા લોકો સુધી પહોંચાડીશું. તો જુઓ ઉપરની કહેવતથી આપણને આ વાત શીખવા મળે છે કે આજે શબ્દ કાઢી નાખજો,
લોકોમાં સૌથી નકામો જ્ઞાની એ વિદ્વાન છે જે પોતાના જ્ઞાન દ્વારા સમાજના લોકોને લાભ ન પહોંચાડે. ભાઈ, આપણે કોઈક દુઆ પડીએ છીએ અને એ દુઆથી આપણને ફાયદો થાય છે, તો મારી જવાબદારી છે, મારી ફરજ છે કે હું એ દુઆ બીજા લોકોને શીખવું જેથી તેમનો પણ ફાયદો થાય. મને અલ્લાહ તાલાની જાત ઉપર ભરોસો ખૂબ આવી ગયો. તે ભરોસો પ્રાપ્ત મને કઈ રીતે થયો તે હું બીજા લોકોને બતાવું કે જો આવું આવું કર તો તને પણ અલ્લાહની જાતનો યકીન થશે, તો તેનું યકીન વધારે થશે અને તે બીજા લોકોને બતાવશે તો અલ્લાહ તાલા તેના જ્ઞાનમાં બરકત આપશે અને એવી બધી વાતો તે જાણશે જે વાતો પુસ્તકોમાં લખેલી નથી. આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા છે અને એવા પસાર થઈ ગયા જેઓ જ્યારે વાત કરવા બેસતા તો એવી એવી વાતો એમની જીભથી નીકળતી જે જ્ઞાન પુસ્તકોમાં ન મળતું. આગળ ચાલીએ. એટલે કે અલ્લાહ તાલાની કૃપાથી, મહેરબાનીથી તેને જ્ઞાન જેવી કિંમતી સંપત્તિ મળેલ છે અને આ વિદ્વાન પોતાને અલ્લાહ તાલા તરફથી પ્રાપ્ત થયેલ જ્ઞાનથી, સંપત્તિથી સમાજના લોકોને વંચિત રાખે છે. અચ્છા મિત્રો, એક વાત આ પણ છે કે જ્ઞાન એ ખૂબ કિંમતી નેમત છે, તે અલ્લાહ તાલા દરેક વ્યક્તિને આપતો નથી. આપણે જ વિચારીએ, આપણે પહેલા ધોરણમાં આપણે એડમિશન લીધું, દાખલો લીધો, તો આપણા જ મહોલ્લામાં ઘણાય બાળકો આપણી સાથે મોટા થયા, તો દરેકે દરેક બાળકને પહેલા ધોરણમાં આવવાની તોફિક ન મળી અથવા કુરાન શરીફ પઢવા માટેની તોફિક ન મળી. પછી કુરાન શરીફ પૂરું કર્યું ત્યાર પછી આપણે અલ્લાહ તાલાના ફઝલથી આપણે હિફ્ઝ ક્લાસમાં, હાફિઝ ક્લાસમાં આવ્યા. તો જ્યારે કુરાન શરીફ પૂરું થયું ત્યારે તો ઘણા વિદ્યાર્થીઓ, તાલીબેલ મારી સાથે હતા કુરાન શરીફ પૂરું કરવાની મજલિસમાં. તો શું આપણે વિચારીએ કે દરેકે દરેક તાલીબેલમને, વિદ્યાર્થીને કુરાન શરીફ હિફ્ઝ કરવાની તોફિક મળી? ન મળી. અને મને મળી એટલે અલ્લાહ મારી ઉપર મહેરબાન છે, તેની કૃપા મારી સાથે છે. એવી જ રીતે આપણે ધોરણ 10 સુધી પહોંચ્યા, તો શું પહેલા ધોરણ વખતે જેટલા વિદ્યાર્થીઓ મારી સાથે હતા તે આજની તારીખ સુધી મારી સાથે છે? ઘણા બધા વિદ્યાર્થીઓ વિખૂટા પડી ગયા. એનો મતલબ એ છે કે આ જ્ઞાન મળવું એક અલ્લાહની મહેરબાની અને કૃપા છે. તો જ્યારે આપણને અલ્લાહ તાલા તરફથી મળ્યું છે તો આપણે બીજા લોકોને તેનો ફાયદો કેમ ન પહોંચાડીએ? એટલા માટે આપણા માટે જરૂરી છે કે દરેકે દરેક આપણને પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણે બીજા લોકોને પહોંચાડીએ. અચ્છા, આ જ્ઞાન એટલી કિંમતી વસ્તુ છે કે આપણે જેટલું લોકોને આપીશું એટલું જ જ્ઞાન વધશે. જેવી રીતે કે કૂવામાંથી, બોરમાંથી, બોરિંગમાંથી તમે જેટલું પાણી કાઢો તેટલું પાણી વધારે થાય છે, વધશે, ઘટતું નથી. એવી જ રીતે આ જ્ઞાનરૂપી કૂવો એવો છે જેમાંથી તમે જેટલું જ્ઞાન બીજા વિદ્યાર્થીઓને, બીજા મિત્રોને, સમાજના લોકોને પહોંચાડશો એટલું જ આપણું જ્ઞાન શું થશે? વધશે. અલ્લાહ તાલા આપણને દરેકને તોફિક આપે. એ અચ્છા, આ જ્ઞાની આ વાત સારી રીતે જાણે છે કે આ વસ્તુનું જ્ઞાન ફક્ત અને ફક્ત મારી પાસે જ છે, બીજા કોઈ વ્યક્તિ પાસે નથી. છતાંય તે પોતાના જ્ઞાનથી લોકોને શું રાખે છે? વંચિત રાખે છે. આપણા અત્યારની વાત કરું, આપણા મહોલ્લામાં જ સુરત શહેરની અંદર એક વ્યક્તિ છે. તે વ્યક્તિ પાસે અલ્લાહ તાલાની તરફથી એક એવી દેન છે કે એવી મહાર તેની પાસે છે કે એ કમળાની એવી દવા બનાવે છે કે એક જ વખત તે નાકમાં ટીપા નાખે છે અને તે વખતે અલ્હમ્દુલિલ્લાહ એક કે બે દિવસમાં ચાલતો ફરતો થઈ જાય છે. મેં તેને ઘણી વખત વિનંતી કરી. અચ્છા, આ જ્ઞાન ફક્ત એની પાસે જ છે, બીજા કોઈ વ્યક્તિનો જાણતો નથી. એનો દીકરો જાણે છે પણ તે વ્યક્તિ પાસે મેં ઘણી વખત વિનંતી કરી કે આ મને બતાવો, તે નથી બતાવતો, કંઈક ને કંઈક બહાનું કાઢી લે છે. અલ્લાહ એને તૌફીક આપે, કેમ કે એના નોલેજથી, એના જ્ઞાનથી લોકોને ફાયદો થઈ રહ્યો છે, ઘણા લોકોને ફાયદો થયો છે. તો જો એ જ્ઞાન બીજા લોકોને વહેંચે તો આવનારા દિવસોમાં
એ જ્ઞાન ચરણના ઘણા બધા લોકો થઈ જાય અને તેનાથી આ જગતના અલ્લાહ તાલાના ઘણા બધા બંદાઓ ફાયદો પ્રાપ્ત કરી શકે છે. હા, તો એ વાત આ જાણે છે કે સમાજમાં તો જ્ઞાન અને જ્ઞાનીઓની અછત હોય છે, જાણનારા લોકો ઘણા ઓછા હોય છે. આપણે આ દરેક વ્યક્તિ આ વાત જાણીએ છીએ, તો પણ જો કોઈ જ્ઞાની આ વાત જાણવા છતાંય પોતાનો જ્ઞાનનો ફેલાવો ન કરે તો તે વ્યક્તિ સમાજનો સૌથી ખરાબ જ્ઞાની કહેવાય. આ પ્રમાણે એ જ્ઞાની ઉપર ફરજિયાતપણે સમાજના લોકોને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાન બીજા સુધી પહોંચાડવું જરૂરી છે. મિત્રો, આ કહેવત હું તમને PDF બનાવીને મોકલી આપું છું. દરેક વિદ્યાર્થી આને લખી લે નોટબુકમાં અને તેની સમજૂતી યાદ પણ કરી લે અને તેનો અર્થ ગુજરાતી અર્થ પણ યાદ કરી લે. અને આ કહેવતની જે શરૂઆતનો જે શબ્દ છે શરૂન નાશી તે પણ યાદ કરે. તો મળજો વિદ્યાર્થી મિત્રો ઇન્શાલ્લાહ. અસલામ વાલેકુમ વ રહમતુલ્લાહી.